28 સપ્ટેમ્બર 2003 અમદાવાદના ટાગોર હોલથી એક યાત્રા શરૂ થઈ, ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની, આખા વિશ્વને ગુજરાતને આંગણે લઈ આવવાની. આ બીજ સ્વપ્ન હતું એક વિઝનરી લીડરનું, જે આજે વિકાસનું વટવૃક્ષ બનીને ઊભું છે. વાઇબ્રન્ટ સમિટની 2 દશકની સફળતાને કારણે જ આપણા ઉદ્યોગ ધંધા ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા. દેશમાં સૌથી વધુ FDI આપણા ગુજરાતમાં આવ્યું. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી મિસાલો સ્થાપિત કરી, સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું આવ્યું. જેમ જેમ વાઇબ્રન્ટ સમિટ આગળ વધતી ગઈ, તેમ તેમ વિદેશી મહેમાનોનો વિશ્વાસ ગુજરાત પર વધતો ગયો. દેશના અન્ય રાજ્યોએ પણ ગુજરાત મોડેલનું અનુસરણ કર્યું. આજે જ્યારે વાઇબ્રન્ટ સમિટની યાત્રા આવી પહોંચી છે 20 વર્ષના પડાવ પર, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને નેતૃત્વમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં તારીખ 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે સંકલ્પ લેશે વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત અને કરશે ભવ્ય સ્વાગત 2024 ની વાઇબ્રન્ટ સમિટનું.